રાજ્યમાં વિવિધ જગ્યાએ આંગણવાડી કાર્યકરો તેમજ તીડાગર બહેનો દ્વારા તેઓની માંગણીઓને લઈને લડત ચલાવવામાં આવી રહી છે, જ્યારે આજરોજ છોટાઉદેપુરના નગરમાં આવેલ કોકલ ધામ સોસાયટીમાં બગીચા ખાતે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની જાહેર કર આંગણવાડી કાર્યકર તેમજ તીડાગર બહેનોએ એક મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં તેઓની 10 જેટલી પડતર માંગણીઓને સરકાર સામે લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે આંદોલનના ભાગરૂપે આજથી છોટાઉદેપુર જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર તેમજ તીડાગર બહેનો જવાનું બંધ કરવાનું નક્કી કર્યું છે, એટલે કે આજથી આંગણવાડી કેન્દ્રો ઉપર તાળા મારવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખવામાં આવશે. હેલ્પર છું અને અમને આંગણવાડીમાં ખૂબ કામગીરી કરાવવામાં આવે છે. 3000 ના પગારમાં અમને 3950 ના પગારમાં અમને આંગણવાડીમાં બાળકો લાવવાના, આંગણવાડીની આધાર કાર્ડની કામગીરી કરવાની, નવી નવી યોજનાઓ આવે તેમાં બધામાં અમને જોડવામાં આવે છે, તેમજ આંગણવાડીના બાળકોને નાસ્તો આપી અને પછી એમના કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં પણ અમને બિન ડ્રેસમાં ત્યાં બોલાવવામાં આવે છે, તમે કાર્યક્રમમાં જોડાઓ તે રીતે અમને ત્યાં અમારું શોષણ કરવા માટે જ અમને આ લોકો આવી રીતે હેરાનગતિ કર્યા કરે છે. બાળકોને લાવો, બાળકોને નાસ્તો આપો અને પછી તમારું એ બધી કામગીરી પૂરી કરી અને તમે ત્યાં અમારા કાર્યક્રમમાં પણ સાથે જોડાઓ તે અમને યોગ્ય લાગતું નથી. અને હવે નવી પોષણ સુધા યોજના શરૂ કરવામાં આવી છે, તેમાં અમને માત્ર ને માત્ર 150 આપવામાં આવે છે. 150 એટલે શું? તેમાં તો બહેનોને દાળ ભાત શાક પરોઠા ચણા બધું જ બનાવીને ફૂલ ડીશ આપવાની છે, તો તે 150 રૂપિયામાં અમને કેવી રીતે પોસાઈ શકે છે? તેમાં વાસણો ઘસવાના છે, એ સગર્ભા ધાત્રી બહેનોને હાથ ધોડાવવાની કામગીરીથી માંડીને એમને ખવડાવવાનું પીરસવાનું બધું જ કરવાનું, સાથે સાથે બાળકોની પણ કામગીરી કરવાની છે. અમારે બાળકોને પણ સવારનો નાસ્તો બપોરનું ભોજન તે પણ સાથે સાથે આપવાનું છે, તો એ અમને આટલા પગારમાં અમને પોસાતું નથી, તે સરકારશ્રીએ ધ્યાનમાં રાખવાનું છે અને અમારો પગાર 20000 થી ઉપર કરવાનો છે તે ધ્યાનમાં લેવાનું છે સરકારશ્રીએ. જો આ વાત તમારી સાંભળવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું રહેશે? બસ અમારી આગળની રણનીતિ એ જ રહેશે કે અમે બાળકોને બોલાવવાના નથી, પોષણ સુધાની પણ કામગીરી કરવાના નથી અને અમારી આંગણવાડી અચોક્કસ મુદત તદ્દન બંધ રહેશે, આજથી બંધ જ રહેશે. અમે 2011માં મિની આંગણવાડી વર્કર તરીકે અમને નિમણૂક કરવામાં આવી હતી, એમાં અમે તેડાગરનું પણ અમે કામ કરીએ અને વર્કરનું પણ અમે કામ કરીએ, એમાં અમને વેતન બિલકુલ ઓછું મળે છે. અમે ડબલ કામગીરી કરીએ છતાં અમને વેતન નહીં મળતું બરાબર, અને અમારી કામગીરી 2 છે, તેડાગર અને વર્કરની, છતાં અમારો પગાર ઓછો અને અમે અત્યાર સુધી 2011થી અત્યાર સુધી અમે એ રાહ જોઈને બેઠા છે કે અમારો પગાર આજે વધશે કાલે વધશે, એ હિસાબે અમે અત્યાર સુધી 2022 સુધી થઈ ગયું છતાં અમારો પગાર નહીં વધતો અને વધે છે તો 100, 150, 200 બસ એથી વધારે અમારો વધતો નહીં, એમાં વધ્યો કે ના વધ્યો એ અમને ખબર નહીં પડે એવી અમારી હાલત છે. અને અમે આ તેડાગરનું કામ બાળકો બોલાવવા જવાનું, બાળકોને બોલાવીને લાવવાનું, જમવાનું બનાવવાનું, પછી ચોપડા રજીસ્ટરો ચિતરવાના લખવાનું, પ્લસ ઉપરથી મોબાઈલમાં ઓનલાઈન ઓફલાઈન બધી અમારે કામગીરી કરવાનું, ઉપરથી અમારે મીટિંગોમાં આવવાનું અને આવવા જવાનું, ઘણી વખતે અમારે ભાડે ભત્તા પણ નહીં હોય સર, એવી મુશ્કેલીમાં અમે મિનિવાળા આવતા હોય. આજથી અમે હડતાલ પર જ છે. કેટલા દિવસ સુધી હડતાલ? જ્યાં સુધી અમારો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું અને ઓફલાઈન